Sekarang buat tadi ya. Halo. Halo, apa ada apa sih itu? Ah, ada. Oke, चलो. Tadi kali ke home market tapi tu amantran ana nimantra. Ama koi na kyaun che? Koi na mori? Jawab. Chalo. Sojjo ati pan samay che. Kya sundi apna agar jaiye. જાહેર આમંત્રણ જ હોય અને નિમંત્રણમાં તમે ના જાઓ એકવાર માટે મન દુઃખ થવાની શક્યતાઓ રહેતી હોય છે જ્યારે આમંત્રણની અંદર આવી કોઈ શક્યતાઓ હોતી નથી બેઝિક સપોર્ટ છે તમે આવા પેમ્પલેટ અથવા નાના ચોપાની આવો તેની અંદર જોજો જાહેર આમંત્રણ હશે જો કોઈ ત્યારે નિમંત્રણ હા નિમંત્રણ બોલો બોલો રાજ ઓકે તો આ સામાન્ય તફાવત હતો પણ કેટલીક વખત આપણે પણ પૂછાઈ જતા હોઈએ છીએ આગળ ચાલીએ બોટની બાબત તો ગઈકાલે આપણે જે ત્રણ ચેપ્ટર જોયા પ્રકરણ એક પ્રકરણ બે પ્રકરણ ત્રણ તમે લોકોએ ખૂબ સારી મહેનત કરી છે જે પ્રમાણે જનકભાઈએ કહ્યું એ પ્રમાણે બધાએ હોમવર્ક કરી હોમવર્કની સાથે સાથે તમારા મગજમાં અથવા તમારા મનની અંદર જે બોર્ડ બાબતે એક અનક્લિયરિટી છે અનસર્ટેનિટી એ ક્લિયર થાય જરૂરી હતી જો ક્યાંય ગૂંચવણ હોય અને આજે પતી જાય છે તો આપણે છેલ્લે 5-10 મિનિટ રાખીશું ક્વેશ્ચન આન્સર સેશન જો કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકશો પ્રકરણ ચાર તરફ જઈએ તો રજિસ્ટ્રેશન વિના આખા પ્રકરણ ચારનું નામ છે રજિસ્ટ્રેશન તો રજિસ્ટ્રેશન વિના માધ્યમિક શાળા ચલાવી શકાય પ્રશ્ન પહેલો હતો ગઈકાલે માન્ય શાળાઓની વ્યાખ્યા આપી હતી માન્ય શાળાઓ કોણ હતી એ માન્ય શાળાઓનો કોન્સેપ્ટ અહીંથી ક્લિયર થાય છે તો બોર્ડની અંદર શું હોય છે તમે બધાએ તમારી એચએસસી અથવા એસએસસીની માર્કશીટ જોતો તો દરેક શાળાને એક નંબર આપવામાં આવે છે જેને આપણે કહીએ છીએ ઇન્ડેક્સ નંબર તો ઇન્ડેક્સ નંબર એમને એમ નથી મળતો કોઈ પણ વ્યક્તિ ઘરની અંદર બે શિક્ષકો અથવા થોડીક સાધન સામગ્રી રાખી અને માધ્યમિક શિક્ષણ નથી આપી શકતા એને આપણે ટ્યુશન કહીએ છીએ ખાનગી જે ચાલે પણ જ્યારે એનું રજિસ્ટ્રેશન થાય છે ત્યારે એ શાળાનું સ્વરૂપ લે છે અથવા શાળાનું સ્વરૂપ લેવા માટે એનું રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે એવું કહી શકીએ તો રજિસ્ટ્રેશન ના હોય તો શું થાય તો રજિસ્ટ્રેશન વિના માધ્યમિક શિક્ષણ અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપી શકાતું નથી એની ઉપર પ્રતિબંધ છે તો એ આપવું હોય તો શું કરવું જોઈએ તો 31 નંબરની કલમમાં બધી એની વિધિ બતાવેલી છે કે તમારે શું કરવું જોઈશે બરાબર એની અંદર તમારે શું કરવાનું છે તો પહેલા એક અરજી કરવાની છે કે તમે શાળા ખોલવા માંગો છો શાળા ખોલવાની તમારી જરૂરિયાત હોય તો તમારી શાળા ખોલવી હોય તો એ જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતો પૂર્ણ કરવી પડશે કેવી કેવી જરૂરિયાત તો શાળા પાસે મકાન હોય શાળા પાસે રમત ગમતનું બેનર હોય લાઇબ્રેરી હોય પ્રયોગશાળા હોય પાટલીઓ હોય ભૌતિક સામગ્રી હોય દરેક વસ્તુ એના માટે દરેક દર વર્ષે એક ગાઈડલાઈન બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવી હોય એ શરતોનું પાલન કરતી હોય પછી કરેલ હોય અને શરતો સંતોષાતી હોય તો બોર્ડ કર્યા બાદ એનું રજિસ્ટરના નામ ઠરાવશે જે તે શાળાનું નામ છે રજિસ્ટર એક રાખવામાં આવતું હોય જે રીતે આપણે કોઈ પણ બાબત હોય તો એ કોઈ પણ બાબત આપણે ડેસ્કટોપમાં નોંધાવીએ શાળાની અંદર તો આ જે શાળાઓ છે એ કોની માલિકી છે એ જે તે મંડળની એનો નોંધણી નંબર ને એ બધું કોણ કરે છે તો બોર્ડ કરે છે તે જે નોંધણી નંબર છે એ રજિસ્ટરની અંદર મારવામાં આવતા હોય છે આ રજિસ્ટરની અંદર શું શું વિગતો હશે તો શાળા શાળાનું નામ પ્રકાર શાળાનો ઇન્ડેક્સ નંબર શાળા કયા માધ્યમની છે આ દરેક વસ્તુ એની અંદર નોંધેલી હશે મંડળ તરફથી અથવા કોઈ એક વ્યક્તિ જે શાળા સંચાલન કરવા માંગે જ્યારે આપણે સંચાલક કહીએ તો સંચાલક વ્યક્તિ પણ હોય શકે અને એક મંડળ પણ હોય શકે તે જ્યારે રજિસ્ટ્રેશન માટે અરજી કરશે ત્યારે બે કેસ થશે કાં તો શરતો સંતોષાતી હશે તો એનું નોંધણી થશે શાળાની નોંધણી અથવા શાળાની નોંધણી થશે નહીં તો કેટલા સમયમાં તો બોર્ડને જ્યારે અરજી મળે છે
તેના 3 મહિનાની અંદર એને રજિસ્ટ્રેશન માટેની જે કઈ વિગત છે જણાવી જોઈએ બોર્ડ જે નિર્ણય લેશે એ નિર્ણય એને જાણ કરવાની રહેશે જો એ મંજૂર કરવામાં આવશે એની જે મંજૂરી છે ગ્રાહ્ય રાખવામાં આવશે તો ફરીથી એ વસ્તુ તો બોર્ડ રાજપત્રમાં અથવા પસંદ કરે એવા વર્તમાન પત્રોની અંદર એવી જે શાળાઓ મંજૂર થઈ એવી શાળાઓની પ્રસિદ્ધિ જાહેર કરવી જોઈએ અને એ શાળાઓને જણાવવાનું રહેશે કે તમારું જે શાળાનું રજિસ્ટ્રેશન છે રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને રજિસ્ટરમાં તમારી શાળા નોંધાઈ ગઈ અને જ્યારે રજિસ્ટ્રેશન થાય છે રજિસ્ટરમાં શાળા નોંધાય છે એટલે એના રજિસ્ટ્રેશનનું એક પ્રમાણપત્ર આપવાનું રહેશે આ ઉપરાંત જો અહીંયા ત્યાં એવું થાય છે કે કદાચ કોઈક શાળાઓ આ શરતો મંજૂરી મેળવી લે છે શરૂઆતમાં શરતી મંજૂરી આપવામાં આવશે પછી એનું રિઝલ્ટ એની કામગીરી જોઈ અને એને કાયમી મંજૂરી આપવામાં આવતી હોય છે પણ કેટલીક વખતે શું થાય છે કે સૂચનાનું પાલન નથી કરતા તો શું કરવું તો સૂચનાનું પાલન નથી કરતા તો એ શાળાઓ ઉપર પૂરતી ખુલાસાની તક આપી અને નામ કાઢવા સુધીની એટલે રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે આ રજિસ્ટ્રેશન કા રજિસ્ટ્રેશન લઈ લેવાની સમયગાળો કેટલો હશે તેની કોઈ ચોક્કસ મુદત હોય છે અથવા કાયમી બેમાંથી બોર્ડ ઠરાવશે બોર્ડની સામાન્ય સભા થશે એમાં ઠરાવ કરવામાં આવશે એટલા સમયમાં બોર્ડ જ્યારે આવો નિર્ણય આપતી હોય છે ત્યારે એ વ્યક્તિને એમ લાગે કે મારી સાથે અન્યાય થયો છે તો એ શું કરશે એ અપીલ કરશે ક્યાં કરશે તો રાજ્ય સરકારમાં કેટલા સમયમાં તો જે તારીખે નિર્ણય થયો એ તારીખથી એક માસની અંદર એ રાજ્ય સરકારને અપીલ કરશે રાજ્ય સરકાર શું કરશે તો રાજ્ય સરકાર પાસે 2 મહિનાનો સમયગાળો હશે એની જે અપીલ આવી છે અપીલનો નિર્ણય સુનાવવા માટે રાજ્ય સરકાર જે અપીલનો નિર્ણય કરી દેશે એ નિર્ણય આખરી હશે તે પછી એ આગળ કોઈ પણ પ્રકારની અપીલ કરી શકતા નથી આગળ જોઈએ તો શું કહેવા માંગે છે કે એની અંદર ધારો કે બોર્ડને એવું થાય કે આને અપીલ કરી છે અથવા એને કેટલો દંડ કરવો છે અને દંડ કરી અને એને ફરીથી નામ રજિસ્ટરમાં દાખલ કરવું છે તો બોર્ડને એટલી છૂટ આપવામાં આવતી છે કે જે તે સંચાલક મંડળની અંદર એ કહી શકે આદેશ કરી શકશે ખાલી ફી ભરતા ફરીથી રજિસ્ટરમાં નામ દાખલ કરાવશો એક વાર જયારે રજિસ્ટરમાંથી નામ કાઢી નાખવામાં આવે કાયમી રીતે તો શું કરવું જે રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર જી નહીં વિભાગના અપીલ અધિકારી જી વિપુલભાઈ રાજ્ય સરકાર એટલે વિભાગ વિભાગની અંદર રાજ્ય સરકારનો પોર્ટફોલિયો બનાવી નાખ્યો છે આ પોર્ટફોલિયો સિસ્ટમ કોણ ભારતની અંદર આ પોર્ટફોલિયો સિસ્ટમ કોણ અમલમાં લાવ્યું એ આજનું હોમવર્ક છે તે પોર્ટફોલિયો જે બનાવેલો એ પોર્ટફોલિયોમાં જ અપીલ અધિકારી મૂકવામાં આવતા રજિસ્ટ્રારમાંથી જયારે નામ કાઢી લેવામાં આવે છે તો જે રજિસ્ટ્રેશન થતા રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર મળ્યું હતું એ પ્રમાણપત્ર પાછું જમા કરાવવું જોઈએ કોને જમા કરાવવાનું સંચાલક મંડળે અથવા સંચાલકે કોને કરાવવાનું તો બોર્ડે કોઈ અધિકૃત કરેલો અધિકારી બોર્ડના અધિકૃત અધિકારી કોણ હશે જિલ્લા કક્ષાએ તો જિલ્લા શિક્ષણ અધિકારી છે ડીઓ કાં તો ડીઓ ન અથવા તો બોર્ડની અંદર સીધે સીધું જમા કરવાનું રહેશે એ કોને જમા કરાવવું એ બોર્ડ તારા આદેશમાં લખીને આપવામાં આવતું હોય છે જ્યારે આવું પ્રમાણપત્ર અથવા પાછું થાય અને રજિસ્ટ્રેશન રદ થાય છે ત્યારે આવી રદ થયેલી શાળાઓની યાદી પણ વર્તમાન પત્રમાં અથવા રાજપત્રમાં બોર્ડ જે નક્કી કરે એ પત્રોની અંદર જાહેર કરવાનું રહેશે આપણને એમ થાય કે ઘટનાની અંદર આપણે જે શાળામાં ત્યાં છીએ એ શાળા ખરેખર રજિસ્ટર્ડ થઈ છે કે નહીં યસ લોર્ડ કેનિંગ સરસ લોર્ડ કેનિંગ પોર્ટફોલિયો સિસ્ટમ ભારતમાં લાયા હતા આપણે જે શાળામાં ભણતી એ શાળાની અંદર એ શાળા રજિસ્ટર થયેલી છે કે નહીં એસએસસી એસએસસી ની તમને ખ્યાલ આવશે પણ તમારી ઈચ્છા થાય તો તમે વ્યાજબી સમય મેં બોર્ડની અંદર એ રજિસ્ટર ખુલ્લું જ હોય એ રજિસ્ટર તમે જોઈ શકશો દર વખતે કેવું થતું હોય દર વખતે શાળા ઉમેરાતી હોય કેટલી શાળાઓ બંધ થતી હોય માગણીઓ આવતી હોય અને એ વખતે રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય તો દર વખતે રજિસ્ટર અપડેટ રાખવું જોઈશે અને અપડેટ કોણ રાખશે તો 32 નંબરની કલમ અંદર સ્પષ્ટ લખ્યું છે રજિસ્ટર અદ્યતન રાખવા માટે અધિકૃત કરેલા અધિકારીની ફરજ રહેશે તો અધિકૃત અધિકારી કોણ છે તો બોર્ડની અંદર કોઈ પણ એ સચિવ કક્ષાનો વ્યક્તિ હોય અથવા મદદની સચિવ કક્ષાના અધિકારી હોય જે અપડેશન રાખતા હોય છે જી તો અહીં શાળાનું રજિસ્ટ્રેશન અને એ જે રજિસ્ટર છે એ અદ્યતન રાખવા બાબતની વાત છે ત્યારબાદ કેટલીક શાળાઓ ઉદ્ધતાઈથી વર્તન કરતી હોય અથવા
શાળાઓના જે ગાઈડલાઈન આપેલી હોય ગાઈડલાઈન પ્રમાણે વર્તતી ન હોય તો એ વખતે શું કરવું? તો રજીસ્ટર થયેલી શાળાઓનો વહીવટ છે એ રાજ્ય સરકાર દ્વારા તો પોતાના હસ્તક લઈ શકશે. આ કઈ શાળાઓ? તો જે સરકારી શાળાઓ છે એ તો રાજ્ય સરકારના હસ્તક જ છે. તો આપવાના માટે વાત થશે તો ખાનગી ખાનગી માધ્યમિક શાળાઓ જેને આપણે ઘણી વખતે ગ્રાન્ટીન અથવા ગ્રાન્ટીન એડ અથવા તો ટોટલ પ્યોર પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ આપણે જેને કહીએ છીએ, તો આવી શાળાઓ અથવા સંચાલકો જ્યારે ફરજનું પાલન કરવામાં બેદરકારી દાખવે છે, જે પાટણના બીઆરસી સાહેબ કહે છે, પણ અત્યારે જાહેર મંચ ઉપર આપણે કોન્ટ્રોવર્સિયલ મુદ્દાના નથી અડતા, એને રવા દઈએ છીએ. પણ આવું થતું હોય છે. વર્તમાન પત્ર તમે વાંચો છો છાપા, અને દરેક વ્યક્તિઓ છાપા વાંચે છે. જો શિક્ષણનું શું થઈ રહ્યું છે એ તમે જોજો, તમને ખ્યાલ આવશે. ફરજનું પાલન કરવામાં કોઈ સંચાલકો બેદરકારી દાખવે છે તો એ વખતે સરકારને એવું લાગે કે આ શાળાનો વહીવટ છે પોતાના હસ્તક લઈ લેવો છે, એ લઈ શકશે. પણ ફરીથી એ જ વાત, એ લઈ લેવા પહેલા કારણ દર્શાવતી શો કોઝ નોટિસ છે આપવાની અને એને ખુલાસા માટેની તક આપવી જોઈશે. આવું સરકાર છે આવી શાળાનો વહીવટ પોતાના હસ્તક કેટલા સમય માટે લઈ શકશે? એકંદરે 5 વર્ષ સુધી, 5 વર્ષ માટે પોતાના હસ્તક રાખશે. હા, પણ જયારે આ પોતાના હસ્તક લઈ લે છે ત્યારે સૌથી અગત્યની બાબત કહી તો એની અંદર જે કઈ ફેસિલિટીઝ, બાળકોને લગતી જે કઈ ફેસિલિટીઝ આપવાની છે, જે કઈ સુવિધા હતી એ યથાવત એમની એમ જ આપવાની રહેશે. એમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરી શકશે નહીં. આ દરમિયાન રાજ્ય સરકારને એમ થાય કે અહીંયા ઘડી રાજ્ય સરકાર એટલે સરકાર પોતે નહીં આપે, પણ સરકાર શું કરશે? એક વ્યક્તિ નીમશે, એક વહીવટ કરતા નીમશે, જેના નિર્દિષ્ટ કરેલ વ્યક્તિ એવું નામ આપેલું છે. નિર્દિષ્ટ કરેલ વ્યક્તિ, વ્યક્તિ એટલે અધિકારી અથવા કોઈ સરકારી માણસ, એ શું કરશે? અથવા શાળાઓની દેખભાળ રાખશે, શાળાઓની જવાબદારીઓનું સંચાલન કરશે. આ દરમિયાન સરકારને એમ થાય કે ભાઈ વર્ષે અમારે પાછું આપી દેવો છે તો શું કરશે? એ પાછું આપી દેશે, પણ પેલો સંચાલક છે હવે એમ કહે છે કે હવે મારા શાળામાંથી કશું લેવું જ નથી, મારા શાળાનો વહીવટ નથી લેવો, એ ચાલશે નહીં. સરકાર શું કરશે? એક નાનું ચોપાનિયું તૈયાર કરશે અને એની અંદર નોટ કરશે કે આ શાળાઓ આ તારીખથી આ સંચાલક મંડળને હવે સુપ્રત કરેલ છે. એ ચોપાનિયું ટોટી ગયું ત્યાર પછીનો તમામ વહીવટ એ જે સંચાલક મંડળ હોય એને પરત આપેલો છે એવો ગણાશે. પણ સૌથી અગત્યની વસ્તુ ધર્મ અને ભાષા ઉપર આધારિત જે લઘુમતી સંસ્થાઓ, એ લઘુમતી દ્વારા સ્થાપિત અથવા સંચાલિત હોય એવી કોઈ પણ સંસ્થાનો વહીવટ રાજ્ય સરકાર પોતાના હસ્તક લઈ શકતી નથી. આવા ધર્મ અને ભાષા આધારિત લઘુમતી સંસ્થાઓ સ્થાપી શકાશે અથવા એનું સંચાલન કરી શકાશે, આ બાબતનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? બંધારણમાં. બંધારણની કયા અનુચ્છેદમાં? એ તમારે શોધવાનો. યસ, 30 નંબર, 29 અને 30, બરાબર. યસ વિપુલભાઈ, જે સમાન થયું છે ને એની અંદર એવું છે કે કાટ ભરતી કરવાની રહેશે. પહેલા એમ થતું હતું કે લઘુમતી સંસ્થાની અંદર એમને છૂટ આપવામાં આવતી હતી, હવે અહીંયા ઘડી કેવું કરવામાં આવ્યું છે? છેલ્લે જે સર્ક્યુલર થયું એ મુજબ એ છેલ્લા ઠરાવમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે હવે લઘુમતી સંસ્થાની અંદર પણ લઘુત્તમ લાયકાત પ્રાપ્ત કરેલો વ્યક્તિ જ મળે, જેથી કરીને લઘુમતી શાળામાં આવતા બાળકોને એ યોગ્ય તજજ્ઞતા અથવા નિષ્ણાત વ્યક્તિની વિગતતાનો લાભ આપી શકાય. એટલા માટે જે ટેટ પરીક્ષાઓ છે કમ્પલસરી કરી. ત્યારબાદ 6 પ્રકરણ છે કે રજીસ્ટર થયેલી ખાનગી માધ્યમિક શાળાઓમાં સેવા સંબંધી જોગવાઈઓ. તો રજીસ્ટર થયેલી જે ખાનગી માધ્યમિક શાળાઓ છે એની અંદર જે નિમાયેલી વ્યક્તિઓ છે એમની ભરતી અને એમની સેવાની શરતો આપણે જોઈશું છેલ્લે 17 નંબર, એની અંદર સ્પષ્ટ લખેલું છે. તો અહીંયા ઘણી શૈક્ષણિક સ્ટાફની અંદર 15% જેટલી જગ્યાઓ એસસી અને એસટી એટલે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓની વ્યક્તિઓમાંથી ભરવાની રહેશે. તો અહીંયા ઘણી સ્પષ્ટતા લખી છે કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓનો ઉલ્લેખ ક્યાં કર્યો છે? તો બંધારણની કલમ 341 અને 342ની અંદર એનો ઉલ્લેખ કરેલો છે. આ માટે બોર્ડ શું કરશે? તો જે કઈ કર્મચારીઓ નિમાય છે શાળાની અંદર, તો ગુજરાતની અંદર બોર્ડ દ્વારા રજીસ્ટર થયેલી જેટલી પણ શાળાઓ છે એ શાળાઓ એક નિયમમાં ચાલે એટલા માટે એના નિયમો બનાવવા જરૂરી છે. આ નિયમો એટલે બોર્ડ વિનિયમો બનાવશે, અને બોર્ડ વિનિયમો દ્વારા જે કઈ વ્યક્તિઓ કે જે આચાર્ય છે, શિક્ષકો છે અથવા બિન શૈક્ષણિક સ્ટાફના સભ્યો છે એમના નિમવાની પ્રક્રિયા, એમની વર્તણૂક અને શિસ્ત સહિત એ કઈ કઈ શરતોનું પાલન કરવાનું રહેશે એ દરેક વસ્તુ બોર્ડ વિનિયમો દ્વારા ઠરાવશે.
પણ ક્યાંક ઉત્તર બુનિયાદી શાળાઓ હોય તો ઉત્તર બુનિયાદી શાળાઓ એ સામાન્ય શાળા કરતાં થોડી વિશેષતા ધરાવતી શાળાઓ છે અને ત્યાં આગળ બોર્ડ પહેલા અલગ બોર્ડ ધરાવતું જી એક જ મિનિટ એક મિનિટ નિશ્ચય કરજો અનિલ ભાઈ ક્રિએટ લિંક ક્રિએટ કરજો બીજી ઘણા મિત્રોના મેસેજ આવી રહ્યા છે 100 ની લિમિટ પૂરી થઈ ગઈ છે જોડાઈ શકતા નથી ઓકે ઓકે થેન્ક યુ સર ઓકે ઓકે તો ઉત્તર બુનિયાદી શાળાઓ માટે એક અલગ બોર્ડ હતું અને ત્યાં કેવી ચર્ચાઓ ચાલતી હતી કે ઉત્તર બુનિયાદી શાળાઓને વિશેષ જોગવાઈઓ આપેલી છે તો ત્યાં વિશેષ વિનિયમો કરવા હોય તો એ વિનિયમો કરી શકતા અને વિનિયમો શું કરવાના હતા મંજૂર કરાવવાના હતા કોની પાસે મંજૂર કરાવવાના તો સરકારની મંજૂરીને આધીન જ આ વિનિયમો રહેતા હોય છે એ જ્યારે સરકાર મંજૂરી આપતી હોય છે ત્યારે મંજૂરીની પ્રક્રિયામાંથી પસાર થયેલા જે નિયમો છે એ ઉત્તર બુનિયાદી શાળાઓ એ નિયમો સ્વીકારી શકતા હતા તો ચોવીસ નંબરની અંદર સેવાની શરતો ભરતી અને નિમાયેલા વ્યક્તિઓ માટેની જે જોગવાઈઓ છે એની વાત કરેલી છે ત્યારબાદ 35 નંબરની કલમમાં શિક્ષકો અને આચાર્યોની પસંદગી કઈ રીતે કરવી તો અત્યારે છેલ્લે 21-10-11 નું ઠરાવ જે ઠરાવ થયેલો છે ત્યાર 11-11 નો ઠરાવ છે તો જેની અંદર આચાર્ય અને શિક્ષકોની કેન્દ્રીય પદ્ધતિથી હાઈસ્કૂલમાં પણ ભરતી કરવાનું ઠરાવવામાં આવ્યું પછી સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ ત્યાં અસ્તિત્વમાં આવી જાય છે જો તમને વાત જાણી હોય લાગશે કે એનઈપી 2020માં જેટલા પણ સલાહ સૂચન થયેલા છે એ પૈકીના હું એમ કહું કે 70% સૂચનો ગુજરાતની અંદર પાડવામાં આવે છે તો ક્યાંય અતિશયોક્તિ નથી એની અંદર સેન્ટ્રલાઇઝ ભરતી કરવાની વાત કરી છે જે આપણા ત્યાં 2008-2007 લગભગ આવી છે પ્રાથમિક રીતે પ્રાથમિક માધ્યમિક અને ઉત્તર માધ્યમિક આચાર્ય અતિશયોક્તિ કરે છે કામ કરતી બે દંતરી દાન છે અથવા કોઈ પણ ભૂલ ચૂક કરે છે તો ત્યાં શું થશે એની બળતરફી કરી શકાશે એના પ્રદર્શિત કરી શકે પાયરી ઉતાર કરી શકશે આની અંદર કરવાનું છે 36 જે હવે 22 મે સુધારો છે સુધારો કઈ આવ્યું છે પણ એનો અત્યારે અભ્યાસ નથી કર્યો એ હું જોઈને તરફથી સુધારો થયેલો 36 નંબર લખતો સુધારો છે એની અંદર ટ્રિબ્યુનલ સુધારો ટ્રિબ્યુનલ ની વાત છે કે શૈક્ષણિક જે બાબતો છે જેની અંદર કારણ વ્યાપી કારણ દર્શાવી શકે આ વ્યાપી કારણ દર્શાવ્યા બાદ સંચાલક મંડળ નાની ચર્ચા કરી શકશે અથવા મોટી ચર્ચા મોટી ચર્ચા કરવાની થાય છે ત્યારે એને બળ તરફ કરવાનો પ્રસ્તાવ હોય એટલે પેન્શન સસ્પેન્ડ જેને કહીએ છીએ તો કેટલા દિવસ સુધી કરી શકાય તો સંચાલક મંડળ છે એ શું કરવા થાય મેક્સિમમ 41 દિવસ સુધી સસ્પેન્ડ કરી શકશે અને એ પણ કોની બહાલી તો બીજો ફ્રીની બહાલી છે તો આવું પ્રશ્નો ઠીક થાય છે કે બે કર્મચારીને સસ્પેન્ડ કરવાની વાત પર એટલે જાહેર પર પત્ર લે છે પછી કોનો મોકલવાનો થાય છે ડીયુનો મોકલવાનો જેને ડીની મન કે ડીયુની જે બહાલી છે બહાલીના સસ્પેન્શન કાર્ય થતું હશે અથવા એ નિકલેક્ટ થતું હોય રદ થતું હોય બે કિસ્સા ની અંદર તો જો 45 દિવસ ઓનલી ડીઓ ફ્રી છે સસ્પેન્શન કોઈ સજા નથી કઈ વાત છે સસ્પેન્શન છે એ જ્યારે તમે સીધા નોર્મલના નિયમો જોશો અને એની અંદર સસ્પેન્શન ફરજથી ફેરી ઉતાર બોર્ડ કરતી અને ફરજિયાતની એ બધા સજા નથી સજાના પ્રકાર પણ બરતરફી અથવા સસ્પેન્શન એ કોઈ પ્રકારની સજા નથી સસ્પેન્શન શું છે તમને જે પ્રક્રિયા ચાલશે છે તપાસ પ્રક્રિયા તપાસ પ્રક્રિયાની અંદર એવું લાગે છે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે મિસગાઈડ અથવા ડાયરેક્ટ મેનિપ્યુલેટ કરી શકે છે કોઈ વસ્તુને અથવા કોઈ દવા આપણા એ કર્મચારીને શું કરવામાં આવશે સસ્પેન્શ કરવામાં આવશે તો 45 કોઈ પણ જગ્યાએ કોઈ ફક્ત કરવાનો રહેતો ડીઓ આંતર જે બેસિક છે ફરીથી કહું છું 45 દિવસની અંદર કાં તો ડીઓ જવાબ આપે કાં તો જવાબ આપતા નથી
जो जवाब आते हैं फिर कुछ जवाब आते हैं ना या बहाली पे जो अन्य अंदर वो बहाली होती है तनु प्रश्न से पूर्व दस दिवस में पर इंडस्ट्री के अथवा पत्थर मार्यां बीजा दिवस से पर पति है और दूसरे भक्ति बाहर बाबा से कोई जान नहीं था तो वो मदद तो तो मजबूर कर दियो ये पर आ बहाली मन से इतने सस्पेंशन बाबा के हुक्म मंडल कर रहे थे ये ऐसा ही वो मानी ले हमारा आपको ત્રીજાનક ની અંદર ફરજ મોકૂફી તો ફરજ મોકૂફી ની જે વાત કરી કે 30 દિવસ છે એ જ વસ્તુ છે રાજીનામું જ્યારે શાળાનો કર્મચારી રાજીનામું આપવું હોય એ રાજીનામું કોણ આપવાનું રહેશે તો માધ્યમિક શાળાના કર્મચારીએ ડીઓ ની સમક્ષ રાજીનામું આપવાનું રહેશે એ રાજીનામાના લેટર ઉપર જ્યારે ડીઓ છે એ પ્રતિ હસ્તાક્ષર કરશે અથવા યોગ્ય રીતે શેરો કરી અને મંડળને મોકલાવશે ત્યારે મંડળ એ રાજીનામું સ્વીકારશે એ સિવાય રાજીનામું સ્વીકારી શકતા નથી વિચાર કરો જો આ પ્રોવિઝન ના હોય તો શું હાલત થાય શિક્ષકની શું દશા થાય સંચાલક મંડળ રોક જાય શિક્ષકને બિવડાવવા ત્યાર પછી પાંચમા નંબરમાં અપીલ આની અંદર સુધારો થયો છે આની અંદર જે 30 દિવસ થયા હતા તો શૈક્ષણિક સંસ્થા સેવા વિધેયક ટ્રિબ્યુનલ 2006 એક સંસ્થા અસ્તિત્વ ધરાવે પહેલા જુદી જુદી ટ્રિબ્યુનલ્સ હતા પણ હવે બધાનું એક શૈક્ષણિક સંસ્થાઓ માટેનું એક ટ્રિબ્યુનલ કરી દીધું છે જે ખમાસ અમદાવાદ પાસે આવેલું છે હા બિલકુલ નહીં 3 માસ નહીં 60 દિવસ રેખાબેન સાચા છે તો ટ્રિબ્યુનલની અંદર જ્યારે અપીલ કરવાની થાય છે તો માધ્યમિક શાળાનો અથવા ઉચ્ચતર માધ્યમિક શાળાનો કર્મચારી ટ્રિબ્યુનલમાં કેટલા દિવસમાં અપીલ કરી શકશે 60 દિવસ અથવા +30 દિવસ જો યોગ્ય અને વ્યાજબી કારણ હોય અને પોતે અપીલ નથી કરી શકતો તો એના 30 દિવસ એક્સટેન્ડ કરીને આવતો હોય છે સાહેબ +30 અને 90 દિવસ દર પોતે અપીલ કરી શકે આટલું બધું પછી પોતે કામગીરી કરી અમુક પ્રકારો 38 નંબરની અંદર રદ કરતા પૂરા કરી તો જે મેં કંઈક વાત કરી હતી આ જ્યારે જેની ધારો અમલમાં એ પહેલાં પણ એક ધારો અથવા ધરાવ હતો કેટલીક વખત કેવું થાય તો કર્મચારીનું પ્રીકપ હોય અને એમાં સારા લાભ મળતા પણ બહુ સારો અસ્તિત્વ આવો એટલે તો છુપાઈ જતા તો બાય ડી આની અંદર બાય ડી જો નહીં કર આપી દેવામાં આવે છે તો અમુક કરારો રદ બાદતાવ ગણાશે કઈ રીતે તો જ્યારે શિક્ષણ કર્મચારી તે સમય જે અધિનિયમના અધીન લાગેલો હોય આવી તો બંધારણમાં પણ એ હું તમને ચપ લઈ જઉં છું તો અત્યારે જે તે સમય એક એક કરતો અધીન નોકરી કરતો હોય અથવા સેવામાં જોડાયો હોય એ જ શરતોના પણ બિટવીન જો કોઈ નવી બાબત નવો ધારો અસ્તિત્વમાં આવતો હોય એ એના સર્વિસ સંબંધિત સેવા સંબંધી કોઈ લાલચ છીનવીતો હોય એ હકોમાં ન કરી આપતું હોય તો એ અધિનિયમ અથવા એટલી જે એના હકો છીનવી છે એટલી એ કર્મચારી ના હકો છીનવાતા નથી તો હજી આવો છે મારો ટ્રિબ્યુન માટેનો પસાર થયો હતો ત્યાર પછી 40 નંબર જે લઘુમતી એના લઘુ પડતો નથી કલમ 70 એનો ખંડ સભ્ય આગળ જઈશું કલમ 35 અને કલમ 36(1) જે પેટા કલમો પેટા કલમ 36 ની 2, 3, 4 અને 5 હવે 2, 3, 4 અને 5 જોજો તો જે ફરજ મોકૂફી છે રાજીનામું છે બહાલી છે અને ટ્રિબ્યુનલ બાબતની છે એ બાબતે ક્યાંય લઘુમતી દ્વારા સ્થાપિત સંસ્થાઓને લાગુ પડતું નથી
ઘણી વખતે આમાંથી ક્વેશ્ચન નીકળતા હોય છે 40 કમાંથી તો કોનો શું લાગુ પડતું નથી અને આપણે આખા અધિનિયમો શોધતા હોઈએ અને આપણને જડતું હોતું નથી તો ટ્રિબ્યુનલની બાબત પૂરી થાય છે ત્યાર પછી ગુના અને શિક્ષા બાબતે અહીં સ્પષ્ટ જોગવાઈ કરીને આપેલી છે આમાં ચાર કલમો મૂકી છે પ્રકરણ 4 માં તો નિમુક્ત સામે પ્રતિબંધ કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા માટે શિક્ષા કેટલાક દસ્તાવેજો જે ગુપ્ત રાખવાના હોય ગુપ્ત દસ્તાવેજોને જાહેર કર્યા બાદ એ વિગતો જ્યારે પ્રકટ થાય ત્યારે એમાં કેવી શિક્ષાઓ મળશે એની વાત કરેલી છે અને ખાસ શાળા બંધ કરવા સામે પ્રતિબંધ કોઈપણ વ્યક્તિ સરળતાથી શાળા બંધ કરી શકતા નથી આજે ચાર બાબતો લખી છે કે આજે ગુના નોંધેલા છે કેવા કેવા ગુના તો અત્યારે જે આચાર્ય અને શિક્ષકોની પસંદગી પ્રક્રિયા છે એ સેન્ટ્રલાઇઝ થઈ ગઈ છે તો આની અંદર કોઈ પણ આચાર્ય અથવા શિક્ષકને સીધે સીધા પસંદ કરી કલમ 35 માં જે જોગવાઈ કરી હોય એ સિવાય કોઈ શિક્ષક કે આચાર્યની નિમણૂક કરી શકાતી નથી જો કોઈ વ્યક્તિ આવી રીતે નિમણૂક કરે નહીં પકડાય તો એને શું કરવું જોઈએ તો આવી જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને દૈનિક 1,000 રૂપિયા સુધીના દંડની શિક્ષા કરવી જોઈશે ચાલુ ગુણ તો ચાલુ જ રાખશે તો દૈનિક 1,000 રૂપિયા સુધી એ યોગ્ય લાગે તો 100 રૂપિયા 200 300 જે કઈ અનુકૂળ આવે પણ 1,000 રૂપિયા સુધીનો દંડ કરી શકાશે જી અનિલભાઈ ઓકે અમુક જોગવાઈઓનું ઉલ્લંઘન તો આગળ આપણે જોયું કે કેટલીક શરતોને આધીન શાળાનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે આ જો રજીસ્ટ્રેશન માટે શરત પાલન કરી દે શરૂઆતમાં એમ કે હા બિલકુલ અમે તમારી શરતોના બિલકુલ બંધાયેલા છીએ અને શરતોનું પાલન કરીએ પણ કેટલાક સમય બાદ એ શું કરે છે એ શરતોનું પાલન કરતા એ જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે અથવા ટ્રિબ્યુનલે કરે કોઈ આદેશ છે એ આદેશનું પાલન નથી કરતા તો શું કરવું તેવા વ્યક્તિ સામે 1,00,000 થી 2,00,000 સુધીનો દંડ કરવાની જોગવાઈ કરેલી છે સાથે સાથે જે ગુનો ચાલુ જ રાખે તો દરરોજ 1,000 રૂપિયા સુધીનો 100 રૂપિયાથી લઈ 1,000 રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ કરેલી છે જેની અંદર મોટાભાગે કોણ આવશે તો જોગવાઈઓનું ઉલ્લંઘન સંચાલક અથવા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે અનિલભાઈ આપનું મ્યુટ કરજો હલો હા પ્રશાંતભાઈ હેલો હેલો શિક્ષા જી વિપુલભાઈ 25% ગ્રાન્ટ કાપ એ ગ્રાન્ટ કાપ બાબતે જોગવાઈઓનું ઉલ્લંઘન ની સાથે સાથે CAR ની વિનિયમો ની અંદર સ્પષ્ટતા કરી આપેલી છે જે પાછળ આપણે આવશે બરાબર એ ગ્રાન્ટ કાપનું ખાલી 25% નથી 75% સુધી પણ ગ્રાન્ટ કાપ કરી શકાય એમાં હાજરી અને પરિણામ બે બાબતો અગત્યની અમુક દસ્તાવેજો દાખલા તરીકે પરીક્ષા સંબંધી કોઈ કવર હોય અથવા કોઈક માહિતી હોય અનિલભાઈ જે એના માટેના નિયમો બોલો અનિલભાઈ હા બોલો હિરાભાઈ તો દસ્તાવેજોની જે વિગતો પ્રગટ કરવા માટેની શિક્ષા છે તો ક્યાં કઈ જો જાણીબુજીને ઈરાદાપૂર્વક અથવા જે ગુપ્તતા જાળવવાની દાખલા તરીકે એક શાળાની અંદર 10મા બોર્ડનું સેન્ટર આપેલું છે અને ત્યાંના શિક્ષક છે ભોળા ભાવે પેપર છે એ કલાક પહેલા લીક કરી દે તો એ એની સામે શિક્ષા થશે એવું ક્યાંય કરવાનું નથી તો એ શિક્ષા કેટલી થશે તો જો આ એક ગંભીર પ્રકારનો ગુનો એટલે એના માટે ગંભીર સજા હોવી જોઈશે કેવી સજા નક્કી કરી છે 2,00,000 રૂપિયા સુધીનો દંડ આર્થિક દંડ અને અથવા 3 થી 5 વર્ષ સુધીની કેદ એટલે કાં તો 3 થી 5 વર્ષની કેદની સજા થાય અથવા 2,00,000 નો દંડ થાય અથવા બંને પ્રકારની સજાઓ કરી શકાય જેવી ગુનાની ગંભીરતા પણ મિનિમમ 2,00,000 અથવા 3 થી 5 વર્ષ સુધીની કેદની વાત સ્પષ્ટ કરેલી છે કોઈક સંચાલકને એવું થાય કે મને શાળા
નથી પોસાતી કે શાળાનું સંચાલન નથી કરી શકતો તેને શું કરવાનું છે બોર્ડને 6 માસ અગાઉ જાણ કરવાની પણ એ 6 માસ અગાઉ જાણ કર્યા વગર એવું વિચારી લે આ જૂન મહિનો આવો છે ને હવે મારા શાળા નથી ચલાવી કારણ કે કોરોનામાં મને ઘણો બધો લોસ થયો છે હવે મારી પાસે એટલું ફાઇનાન્સ નથી કે ચલાવી શકું તે હું કરી શકતો નથી કોઈપણ સંચાલક અથવા સંચાલક મંડળ પોતાની ઈચ્છા મુજબ શાળા બંધ કરી શકતા નથી એના માટે 6 માસ અગાઉ બોર્ડની અંદર અરજી કરવાની હોય છે બોર્ડ એને ગ્રાહ્ય રાખે અને પરવાનગી આપે તો જ શાળા બંધ કરી શકશે અને એ પણ ક્યારે સત્ર પૂરું થયા બાદ આવી રીતે મનસ્વી રીતે કોઈ સંચાલક આવી રીતે શાળા બંધ કરશે તો એના માટે શું જોગવાઈ છે તો 1000 રૂપિયા દંડની જોગવાઈ છે ચાલુ ગુનામાં 1000 સુધીનો દૈનિક દંડ પણ જોગવાઈ અહીંયા કરવામાં આવી એટલે પણ સંચાલક આવી રીતે બંધ કરી શકતા નથી ત્યારબાદ સજાઓની ચાર પ્રકારના ગુનાઓ અને સજાઓની વાત કર્યા બાદ કેટલીક પ્રકરણ બાબતો આવે છે જે આપણા ચેપ્ટર નંબર 8 માં બાબત છે તો પ્રસંગોપાત બોર્ડની અંદર હવે આપણે પાછા બોર્ડમાં આવી જઈએ બોર્ડના જે સભ્યો હતા સભ્યોની અંદર આકસ્મિક કોઈ તકલીફ થઈ અથવા બહાર જાય છે અથવા મૃત્યુ થાય છે તો કોઈ પણ પ્રસંગે બોર્ડની જે જગ્યા છે એ પ્રસંગોપાત જ્યારે ખાલી પડે છે જગ્યા ત્યારે શું કરવું જોઈએ છે તો એ જે થયેલા છે અથવા નામ નિયુક્ત થયેલા છે એ વ્યક્તિઓમાંથી કોઈ પણ વ્યક્તિને બનતી દ્વારાએ એ જે તે સમિતિમાં નિમણૂક આપવાની રહેશે આ કઈ બાબત છે કાં તો બોર્ડ કાં તો બોર્ડની કોઈ સમિતિ બને ત્યાં સુધી ચૂંટણી કરી દેવાની છે પણ ચૂંટણીનો સમયગાળો ના હોય તાત્કાલિક કામગીરી કરવાની જરૂર પડે દાખલા તરીકે કોરોના કાળમાં કોઈક સભ્ય છે કોરોનાના કારણે અવસાન થયું ચૂંટણી કરવાની જરૂર પડી પણ ચૂંટણી થઈ શકતી નથી તો શું કરવું તો એ જે સભ્ય હોય એમાંથી કામચલાઉ રીતે જગ્યા ભરવાની રહેશે જ્યારે આવી રીતે કોઈ જગ્યા ખાલી થાય અને કોઈ કાર્યવાહી થાય તો કોઈ એલિગેશન નથી કરી શકતું જે 46 નંબરમાં લખેલી છે કે જગ્યા ખાલી હોવાના કારણે અથવા રચનામાં કોઈ ખામી હોય અને આ દરમિયાન કોઈ કાર્ય અથવા કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો એને અમાન્ય ગણવાની રહેતી નથી પણ જેટલાય સભ્યો છે એમની પોતાની હામી ભરી હોય તે કાર્ય માન્ય ગણવું પડશે માહિતીનો પત્રકો આપવા માટે બોર્ડ સ્પષ્ટપણે બંધાય 48 નંબરની અંદર રાજ્ય સરકારને આદેશ કરવાની સત્તા આપેલી છે આમાં જુદી જુદી સત્તા કેવી છે તો રાજ્ય સરકારના જો અભિપ્રાય મુજબ એવું લાગે કે તાત્કાલિક પગલું લેવું તો વર્ષાય વિના વિમર્શ કર્યા વિના પહેલા એ પગલું લઈ લેશે પગલું લીધા પછી એ બોર્ડના જાણ કરશે કારણ કે રાજ્ય સરકાર સર્વો કરી છે આ ઉપરાંત રાજ્ય સરકારને એવું લાગે કે કોઈ ખરાબ હુકમ અથવા બોર્ડ દ્વારા કોઈ કાર્ય જે કરવામાં આવેલું છે એની સત્તા બહારનું છે તો રાજ્ય સરકાર છે લેખિત કરી બોર્ડને ખરાબ અથવા હુકમ હોય એ હુકમની બજાવણી કોક રાખી શકે અને જો એને બોર્ડને જે પગલાં લેવા માટે હુકમ કર્યા છે એ અભિપ્રેત જણા તેના પગલાં લેવામાં પણ પ્રતિબંધિત કરી શકે રાજ્ય સરકાર બોર્ડ ઉપર પગલું લેવા જાગો હોય તેના પર કરવાની છે તો રાજ્ય સરકારને સ્પષ્ટપણે વાત છે તો બોર્ડે કોઈ પણ પગલું લેવાનું થાય સંચાલન છે તો એ બોર્ડ છે વિભાગ છે રાજ્ય વિભાગ શિક્ષક એ ધ્યાનમાં હોવી જોઈએ રાજ્ય સરકારની એવી ખાતા બોર્ડ નથી સૂચના આપી હતી વેબસાઇટ અંદર બોર્ડે પગલાં લીધા ને જે કઈ હતા એના વિચારણા બેસે અને જે યોગ્ય લાગશે એ રીતે અધિનિયમ સાથે સુસંગત એવા આદેશો કરી શકશે અને આવા આદેશો પાલન કરવા માટે બહુ રહેશે ત્યારબાદ આદેશો કરવાની જયારે સત્તા રાજ્યકારને છે રાજ્ય સરકાર દ્વારા બનાવેલું એક બોડી છે તો એની અંદર જે કર્મચારીઓ છે એમને શું ગણવા તે રાજ્ય સરકારના રાજ્ય સેવકો જ ગણાય પણ તો અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષ તો અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષ પર દ્વારા ચૂંટાય છે એ કોઈ પરિતાપી નથી આવતા અહીં ક્યાંથી આવે છે રાજ્ય સરકાર
સરકાર જે અમુક હશે ત્યારે રાજ્ય સ્ટોક તરીકે કામ કરશે 2021 અંદર તો જે સાહેબ અધ્યક્ષ ખરા જે બીઓશ્રી છે ઈ છે તો બોર્ડ નિયમ કરારા તત્વો છે અથવા નાય અથવા પણ મચાવી દે પણ અંદર મોટા એક મચાવી છે જે કરવામાં આવે છે તો વર્ગ એક વર્ગ બે અને રાજ્ય સરકાર દ્વારા જે સોસાયટી છે બધા રાજ્ય સેવકતા થી કરાય છે રાજ્ય સેવક થાય ત્યારે એમની પદના પદ અધિનિયમીકરણ 21 સુધી કાર્ય વર્ગ તો કરી શકાય છે શુદ્ધ બુદ્ધિથી કરેલા કાર્યો થાય ખૂટી આવા બોર્ડ ની અંદર દાખલા તરીકે શક્તિ છે પોતે આદેશ કરતા હોય છે તે રાષ્ટ્રપતિ કરતા હોય છે એ શ્રી રામના કોવિંદ નથી કરતા એ રાષ્ટ્રપતિ ના હોય તો અહીંયા આગળ એ શુદ્ધ બુદ્ધિ એ મિનિંગ મળે છે કે જયારે બોર્ડ દ્વારા કોઈ પોતાની સત્તા વાપરવામાં આવતી હોય છે અથવા એને જે કાર્ય કરવા માટે કાર્ય અપાવ છે આ કોણ કરતો 20 અને 21 માં ઉલ્લેખેલા અધિકારીઓ તો એ અધિકારીઓ અધિનિયમ ના સુસંગત કાર્ય કરતા હોય ને એમ જ કોઈ પ્રશ્ન ઉભો થાય તે પ્રશ્ન બાબતે એમની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો દાવો ફોજદારી કા જે આદેશો આપ્યા આદેશનું પાલન ના કરતું હોય તેવા સંજોગોમાં રાજ્ય સરકાર છે એક અરાજપત્ર ની અંદર એક ખુલાસાની તક આપી અને જણાય તો 3 વર્ષની મુદત માટે પણ 3 વર્ષથી વધારે નહીં 3 વર્ષની મુદત માટે બોર્ડનું વિસર્જન કરી શકે અથવા એને રદ કરી શકે બરાબર અને જ્યારે આવી રીતે બોર્ડને રદ અથવા વિસર્જન કરવામાં તે રાજ્ય સરકાર શું એના સંચાલન માટે રીતે અલગ સમિતિ અથવા અલગ બોર્ડ બને અને એનું સંચાલન જાતે કરશે 52 નંબરની અંદર મુક્તિ આપવાની બાબત છે તો આ અધિનિયમ છે પણ પ્રશ્ન થાય કે અધિનિયમ કોણ કોને લાગુ પડશે તો રાજ્યની અંદર આવેલી તમામ માધ્યમિક શાળાઓ કે જે બોર્ડ અંદર રજીસ્ટર થયેલી છે તો કોને મુક્તિ મળે તો મુક્તિ બાબતની વાત કરેલી છે જે સેન્ટ્રલ બોર્ડ લગભગ કહીએ છીએ ન્યૂ દિલ્હી સાથે આઈપીએસ પબ્લિક ન્યૂ દિલ્હી સાથે યુનિવર્સિટી સ્કૂલમાં હોય મુક્તિ આપશે કારણ પોતા અલગ પ્રમાણે કરતી હોય છે તમે વિચાર કરો કે યુનિસ્તા એક જોડાયેલ કોઈ શાસ્ત્ર ધ્યાનમાં છે બોર્ડ ને વિનિયમ કરવાની સત્તા આપી છે તો બોર્ડ છે આ અધિનિયમ જો અમલ કરાવે નિયમ કરી છે પણ વિનો છે તો રાજ્ય કઈ મંજૂર ન કરે તે સુધી અમદાવાદ નિયમ કરી તો એમ સુધી ના રહે એ વિનિયમો તો સમિતિ લગતા કોરોના વાર્ષિક પરીક્ષામાં કયા ઉમેદવારો પરીક્ષામાં પાસ કરવા માટેનું ધોરણ એ પરીક્ષા સાથે તમને જે બાબત પરીક્ષા વિનિયમો પણ ઘડવામાં આવે છે તો આટલી બધી બાબતો ઉપર બોર્ડ ના વિનિયમો કરવાની છૂટ આપેલી છે તો જ્યારે બોર્ડ અસ્તિત્વમાં આવ્યું તો સૌ પહેલા સરકારે કર્યું હતું તો બોર્ડ ના વિનિયમો બનાવી ના રાજ્ય સરકારે આપ્યા
જેટલી બીજા વિનિયમો હતી અત્યાર સુધી વિનિયમો ચાલે ત્રણ નંબરની અંદર ઉપનિયમની સ્પષ્ટતા આપી બોર્ડને ખાતરી થાય કે હવે મારે વિનિયમો તાજે સરકારે આપ્યા પણ કેટલાક ઉપનિયમ કરો છો એટલે જો અધિનિયમ વિનિયમ ઉપનિયમ નિયમ ઠરાવ જાહેરનામું પરિપત્ર દરેક મોટી જુદી હોય તો ઉપનિયમો કરવાની જયારે વાત આવી તો બોર્ડે શું કર્યું બોર્ડે સમિતિને લગતી જેમ કે સમિતિમાં ક્વોરમ માટે કેટલા સભ્યો જોઈએ સમિતિમાં હાજરી આવવાના જે સભ્યો છે એમને દૈનિક ભથ્થું કેટલું આપવું મુસાફરી ભથ્થું કેટલું આપવું દરેક બાબતો આ સમિતિને કોઈ બાબત હોય તો એના ઉપનિયમો કરવાની પણ બીજી બોર્ડની એ ઉપનિયમો છે એના માર્ગ માટે પ્રશ્ન છે તો ઉપનિયમો છે તો ઉપનિયમ સરકાર પાસે મંજૂર કરાવવાના રહેશે કે નહીં એ તમારે હવે શોધવાના આ ઉપનિયમો અથવા વિનિયમો ઘડવાની જયારે વાત આવે અને ગઈકાલે મેં કહ્યું હતું કે શંકા કોઈ ઉપજે છે અથવા કોઈ જોગવાઈઓના અર્થઘટન કોઈ પ્રશ્ન ઉપસ્થિત છે શું કરવા દે છે તો શું કરવું છે તો બોર્ડના જે તૃતીયાંશ કરતા ઓછા સભ્યો ના હોય એવા સભ્યો પૂછા અર્થે અરજી કરશે અને માગણી કરશે તો એ બાબત રાજ્ય સરકાર ધ્યાને લાવી જોઈશે અને રાજ્ય સરકાર જે અર્થઘટન કરીને આપશે અને જે નિર્ણય આપશે એ નિર્ણય આપતી કરશે ગઈકાલે 57 નંબરની વાતથી રદ કરવા બાબત અને અપવાદ તેની અંદર જે જૂનું બોર્ડ હતું એ જૂનું બોર્ડ વિસર્જિત થશે ગુજરાત માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા બોર્ડ એ વિસર્જિત બોર્ડ રહેશે નવું બોર્ડ કયું આવશે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અસ્તિત્વમાં આવશે 58 નંબરની અંદર મુશ્કેલીઓ નિવારવાની સત્તા છે તો રાજ્ય સરકાર છે રાજ્ય સરકાર એ કોઈપણ બોર્ડના પ્રશ્ન અથવા કોઈ મુશ્કેલી ઉપસ્થિત થાય ત્યારે આ જોગવાઈઓનું અધિનિયમમાં જે જોગવાઈઓ છે એનું અમલીકરણ કરાવતી વખતે એ જરૂર જણાય પોતાના જે ઇષ્ટ હોય એવા હુકમો કરશે અને રાજપત્રમાં ખાસ હુકમ પ્રસિદ્ધ કરી અને અમલવારી કરાવશે 59 નંબર અને છેલ્લી કલમ છે કે જેની અંદર રાજ્યની કેટલીક યુનિવર્સિટી છે જે અધિનિયમ સાથે સંકળાયેલી હતી કેમ કારણ કે 12મું પાસ કરીને બાળક ક્યાં વિદ્યાર્થી ક્યાં જવાનું તો યુનિવર્સિટીમાં તો યુનિવર્સિટીની અંદર પણ કેટલાક અધિનિયમો હતા એની અંદર જે સુધારા થયા એ 7 યુનિવર્સિટીનો અહીંયા ઉલ્લેખ કરેલો છે તો રાજ્યની જે અમુક યુનિવર્સિટી સંબંધિત હતી જે જોગવાઈઓ તે અધિનિયમોમાં પણ સુધારા જોવા મળશે કારણ કે જે તે સમય ઇન્ટરમિડિયેટ એટલે 11મું ધોરણ પાસ કરી 12મું ધોરણ કોલેજમાં હતું પણ અહીંયા શું થાય છે અધિનિયમ આવવાથી 12મું ધોરણ ક્યાં આવી જાય છે તો માધ્યમિક શાળામાં 12મું ધોરણ આવી જતું હતું એટલે કોલેજ અથવા યુનિવર્સિટીસના જે કંઈ અધિનિયમ હતા એમાં પણ ક્યાંક રિફ્લેક્શન જોવા મળ્યું હતું તો 59 નંબરની આજે છેલ્લી કલમ હતી પણ આપણે જે અગાઉ વાત કરી હતી એમ 17 નંબર તો બોર્ડની જે સત્તા અને ફરજો છે એ આપણે વાત કરીશું તો આજે બોર્ડની સત્તા અને ફરજો 17 નંબરની જે અગત્યની કલમ છે તો બોર્ડની પાસે શું શું સત્તાઓ હશે અને શું શું ફરજ હશે તો જુઓ બોર્ડનું આખું કાર્યક્ષેત્ર બોર્ડે જે કંઈ કામગીરી કરવાની છે આ 17 નંબરની અંદર આવી જશે જો પરીક્ષા હશે તો હું એવું માનું છું કે 17 નંબરથી એકાદ પ્રશ્ન પૂછાય અને પૂછાતો જ હોય તો બોર્ડનું મુખ્ય કાર્ય શું તો રાજ્ય સરકારને ભલામણ કરવાનું કેવી કેવી બાબતે તો જે માધ્યમિક શિક્ષણ અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે કઈ પદ્ધતિઓ અને પદ્ધતિઓનો વિકાસ એ વિકાસનો ક્રમ કેવો હશે એટલે યોગ્ય પદ્ધતિના ક્રમિક વિકાસનો આ પદ્ધતિ માટેના શૈક્ષણિક ધોરણો શું રાખવા અને ધોરણો જળવાઈ રહે એ માટે શું કરવું જોઈએ રાષ્ટ્રની નીતિ અને રાજ્યની નીતિ એ બંનેનો સમન્વય સાધવાનો તો અત્યારે જે એનઈપી 2020 આવી તો એ એનઈપી 2020 મુજબ ગુજરાત રાજ્યની અંદર માધ્યમિક શિક્ષણના શું સ્તર રાખવા માધ્યમિક શિક્ષણને ક્યાં લઈ જવું છે એ બાબતોનો સમન્વય કરવા માટે બોર્ડ શું કરશે રાજ્ય સરકારને ભલામણ કરશે આ માટે શું જરૂરી છે તો શૈક્ષણિક આયોજન કાર્યક્રમ અને વ્યવસ્થાને લગતી બાબતો પણ બોર્ડ છે એ રાજ્ય સરકારના ધ્યાને લાવશે જ્યારે નીતિ બદલાય છે અથવા કોઈ આવા ફેરફાર થતા હોય છે પાઠ્યપુસ્તક મંડળ જે પાઠ્યપુસ્તકો છે એ પણ બદલાતા હોય જ્યારે પાઠ્યપુસ્તકો બદલાય છે એને મંજૂર કરાવવાની અને એ મંજૂરી માટે રાજ્ય સરકારને ભલામણ કરવાની જવાબદારી પણ કોની આવતી હોય છે તો બોર્ડની વિચાર કરો તો પાઠ્યપુસ્તકો બદલાય તો તરત શું આવે તાલીમ આવે તો શિક્ષકોને તાલીમ આપવા માટેના કાર્યક્રમો પણ કોણ યોજશે તો બોર્ડ યોજશે જેમ આપણી પાસે એસએસ છે હવે એસએસ નું માળખું થઈ ગયું છે એટલે ક્યાં કહો ઘણા ખરાબ ફેરફારો પણ જોવા તમને મળશે પાઠ્યપુસ્તક આ તાલીમો થઈ ગઈ તો બાળકોમાં પણ ફેરફાર થવો જોઈએ તો બાળકોના શારીરિક નૈતિક સામાજિક ઉત્કર્ષ
સાથે સાથે એમના મસ્તિષ્કની ભાવના થાય એટલા માટે જે સગવડો માની છે એ સગવડો કેવા પ્રકારની હોય એ સગવડોના ધોરણો કેવા હોવા જોઈએ એ પણ બોર્ડ ઠરાવતું હોય છે બાળકોની અંદર વિકાસ થતો હોય છે કેટલાક બાળકો પ્રતિભાશાળી હોય છે આ પ્રતિભાશાળી બાળકોનો શોધી એમની અંદર શક્તિઓનો શોધી એના પૂર્ણ વિકાસ તરફ દોરી જવા માટે જે શો છે એ શાળાઓનું માર્ગદર્શન આપવાની સહાય આપવાનું પણ કામ બોર્ડનું રહેતું હોય આ ઉપરાંત કંઈક પ્રયોગો સંશોધનો આ બધું કરવા માટે શાળાના પરવાનગી થઈ પડતી અને પરવાનગી અને આ બધી વસ્તુ આપવાની જવાબદારી હોય છે કે બોર્ડની શાળા સંચાલકોએ શાળા ખોલવા માટે એટલે શાળા જો રજીસ્ટર કરાવી હોય કેટલી શરતો ઠરાવવાની કેવી શરતો શરતો પણ કોણ નક્કી કરે છે બોર્ડ જો શરતોનું પાલન નથી કરતા તો શું કરે બોર્ડ જરૂર પડે એની ભંગાણમાં કાપ મૂકવામાં રાજ્ય સરકારના ભલામણ કરતી હોય છે અથવા કરતી હોય આ સાથે અભ્યાસક્રમ પ્રશિક્ષણ પરીક્ષાનું મૂલ્યાંકન એમાં સુધારણાના હેતુ માટે જે આંકડાકીય માહિતીઓ હોય છે કેટલી લાયકાત ધરાવતા કયા પુસ્તકો ખરાવવા એ બધી કરો તથા જે મેં કહ્યું હતું કે આચાર સંહિતા શાળાના શૈક્ષણિક બિન શૈક્ષણિક આચાર્ય સંચાલક ઉપરાંત બોર્ડ દ્વારા જે પરીક્ષાઓ યોજાતી હોય છે તો એ અંદર શાળાના સંચાલકો સ્ટાફ અને શાળા સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ પત્ર સંબંધિત ફરજો બજાવવા માટે આદેશ કરી શકતું હોય છે 17 નંબરની અંદર માધ્યમિક શાળાઓની અંદર વધારા વર્ગો ઉપલા વર્ગો અથવા બીજા કોઈ વર્ગો ખોલવા હોય એ વર્ગો ખોલવા માટે પરવાનગી પણ બોર્ડ આપતું હોય છે એ જ રીતે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણે પરીક્ષક હોય તો એના માટેના વધારા વર્ગો ખોલવાની જરૂર પડે તે વર્ગોની પણ જવાબદારી એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેના વર્ગોની વાત છે 17 નંબરમાં કહેલું છે વધારાના વર્ગો ખોલવા છે એ પરવાનગી કોણ આપશે બોર્ડ આપશે કોઈ શાળાઓ છે એ નિયમ મુજબ ચાલતી નથી ત્યાંથી રજીસ્ટ્રેશન પૂર્ણતઃ અથવા અંશત પાછું ખેંચી લે પ્રવેશ આપવા માટે બાળકોને જે પ્રવેશ આપવાનો છે તે કઈ શરતો એ આપવું કેટલી સંખ્યા રાખવી ફેરબદલી કરવી હોય તો ફેરબદલી માટેના નિયમો શું હશે શાળાઓએ કેટલા સત્ર કેટલા રાખવા વેકેશન કેટલા દિવસનું રાખવું કેટલી રજાઓ આપવી આ બાબતનું નિયમન કરવાની સત્તાઓ કોને આપેલી છે બોર્ડને આપેલી છે સાથે સાથે બોર્ડ શું કરે છે તો રજીસ્ટર થયેલી શાળાઓ પાસેથી કેટલીક માહિતી રિપોર્ટ મંગાવી શકશે લાયકાતો નક્કી કરી પસંદગી પદ્ધતિ નક્કી કરે નોકરી સમાપ્તિનું એ પણ બોર્ડ કરી શકતી છે એના માટેના જે નિયમો બનાવવાનું કામ કોનું છે તો બોર્ડનું રિક્ષાનું સંચાલન કરી સંચાલનમાં સંચાલકોના સહકાર આપવા માટેના આદેશ કરી શકશે પરીક્ષા માટે કેટલા કેન્દ્રો જોઈશે ઉમેદવારોના પરિણામો ક્યારે જાહેર કરવાના રહેશે ગેરરીતિઓ થાય તો ગેરરીતિનો નિકાલ કઈ રીતે કરવો હવે શિષ્યવૃત્તિ વૃત્તકો અને ચંદ્રકો બંધ થઈ ગયા એટલે એ વસ્તુ બોર્ડના ક્રાઇટેરિયામાં રહી નથી અગાઉથી આપણે ફંડ બાબતની વાત કરી તો ફંડ વાવો અથવા ગ્રાન્ટ આવો તેનો જે મેનેજમેન્ટ છે એ પણ બોર્ડે કરવાનું હોય છે કોઈ વિદ્યમાન શાળા છે એ સંચાલક જે આપણે 44 નંબરમાં જોયું એના શાળા બંધ કરી દેવી એની ઈચ્છા થાય તો બોર્ડ શું કરશે એને પ્રેરણા અને પ્રોત્સાહન આપશે તો તારે શાળા બંધ કરવા હેતુઓ સિદ્ધ કરવા માટે જરૂર પડે એવા તમામ કાર્યો કરવાની બોર્ડની સત્તા રહેશે તો અહીં ગાડી 17 નંબર છે એની અંદર બોર્ડની જે સત્તા અને ફરજો છે એ ખૂબ વિસ્તૃત પ્રમાણમાં અને બિલકુલ છલાવટી આપેલી છે તો બોર્ડ છે એ કેટલા કેટલા કાર્યો કરી શકતા હશે હવે હું કહું છું ચેપ્ટર નંબર 1 પ્રકરણ 1 પ્રકરણ 2 તો આજે બાબત કરી છે પણ વાર્તા કરવી બે દિવસથી તો આ ખરેખર આમ શું તો આનું અંતે ઘણી વખત બેઠો બેઠો પૂ થઈ જાય છે કે આનું ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ છે એનું શું નામ તો એનું સ્પષ્ટ નામ છે તો ગુજરાત માધ્યમિક
अनि उच्चतर माध्यमिक शिक्षा अधिनियम 5 आवाज नहीं आ रहा हां प्रेशर पे आवाज आ रहा है हां बोलो बोलो मत हां बोलो बहुत समय से क्या सुधी मां घना कद वाचू पण तुमने जे समझायो एडियोस मो सीआरपी जे बड़े होती की એટલે દેવાત છે હવે સાહેબ મુખ્ય ઘણો ઇશ્યુ છે હવે મુખ્ય સમસ્યા બિઝનેસ ટીમ છે આપણે પણ ધીમી નું રેટિંગ લેવા જઈએ છીએ ને તો ત્યાં તમને સાથે તમારું કન્ટેન્ટ કેમ એટલું આવવું જોઈએ તો તબ કેની બાર કોઈ ના રોકી શકે પ્રશાંત જી જી જનાબ થેન્ક યુ સર કન્ટેન્ટ નો ટોપિક આજે શરૂ થાય છે ટોપિક કન્ટેન્ટ નો સાથે સાથે સોલ્વ કરી દેવાનો છે યસ એટલે ખાસ કેની કેની 100% છે અને 1 થી 8 ધોરણ નું કન્ટેન્ટ 100% છે આપણે તમે મિત્રો માટે આપણે ગાંધીનગર ની સરદાર પટેલ વિદ્યાભવન માં ફરજ બજાવતા આચાર્ય શ્રી મુકેશભાઈ જાનીએ વહીવટી દર્શન નામનું એક નવું પુસ્તક બહાર પાડ્યું છે જે ખૂબ ઉપયોગી બનશે મેથ માટે એક દિવસ લાવજો ઓનલાઈન વિપુલભાઈ
હાજી વિપુલભાઈ તમારી પાસેથી આશા રાખું છું કે આ ટાઈમની એક દિવસ તમે અહીંયા ઓનલાઈન લાવજો મુકેશભાઈ મુકેશભાઈ ને હા તો તમને કામ કરું છું ને હેલો મને મને આપનો નંબર ને બધું મને મોકલી આપો ને ચલો વીરભાઈ ને જનેભાઈ હું નંબર મોકલાવ એમને એડ કરી લેજો આ ગ્રુપમાં એડ કરી લો તો એક વખત એમને પાસેથી શ્યોર થયા હશે કારણ કે જેને બુક બનાવી છે એને શ્યોર થયા હશે મિત્રો કોઈને કઈ પ્રશ્ન આ બાબતે ઘણા મિત્રો હાઈસ્કૂલ વાળા છે આપણી સાથે એટલા માટે આ ટોપિક લેવડાયો છે પ્રસન્નભાઈ બિલકુલ બિલકુલ હાઈસ્કૂલ વાળા મિત્રો બિલકુલ ઉપયોગી છે ખૂબ સરસ પ્રસન્ન ભાઈ મજા આવી ગઈ ટેકર જી આભાર આભાર શાળાઓ કઈ રીતે ચાલે છે ત્રણેય શાળાઓમાં 64-72 બધા લાગુ પડે કે ગ્રાન્ટેડ માં કે પૂરું થશે 1974 નિયમ ને નિયમ નંબર 10 માં સ્પષ્ટ પોઈન્ટ લખેલું છે કે જ્યાં સુધી વિનિયમ પ્રવર્તતા છે ત્યાં કોડ સાયલેન્ટ રહેશે એટલે કોડ એન્ટીની કોડ ની સામે વિનિયમો પ્રવર્તશે દાખલા તરીકે કોડ ની અંદર ગ્રાફ ની વાત કરેલી ટોટલ ગ્રાફ ગ્રાફ નું બાયપ્રોગેશન શું હશે કોડ માં આપેલું છે એ અધિનિયમ અથવા વિનિયમ માં ક્યાંય લખેલું નથી બોર્ડ શું કામ કરશે એ બાબત અધિનિયમ અને વિનિયમ જે ગ્રાન્ટિંગ કોડ માં આપેલું છે અધિનિયમ 72 માં હતો અને વિનિયમ 74 માં હતો એટલે જેટલું લેટેસ્ટ હશે એ લેટેસ્ટ બાબત અમલમાં આવશે એની બાબત અમલમાં આવતી નથી ઉપરાંત ખરાબ દ્વારા કોઈ સુધારેલ હોય ખરાબ દ્વારા એના કોડ વિનિયમ અથવા વિનિયમ ઉપર પ્રભાવ થશે પછી જૂના જે કોડ છે એમાં ટ્યુશન વિશેની પણ વાત લખેલી છે તો એ અત્યારે લાગુ પડે છે કે માધ્યમિક શિક્ષકો ટ્યુશન લઈ શકે અને 32 ગામાં જોગવાઈ છે વિનિયમ 32 ગામાં જોગવાઈ છે લઘુમતી શાળાઓને આરે આરે રૂલ્સ લાગુ પડશે તો જે અત્યારે જે ઠરાવ જે જાહેરનામું બહાર પડ્યું છે એ રૂલ લાગુ પડશે મારા નોલેજ મુજબ જે છેલ્લો થયેલ છે એમાં કોઈ પણ વ્યક્તિએ જે માધ્યમિક શિક્ષણ સાથે અથવા પ્રાથમિક સાથે સંકળાયેલા છે એમને કોઈ પણ પ્રકારનું ખાનગી ટ્યુશન કરવાનું નથી જે તે સમયે બે પ્રશાંતભાઈ આરટીઈની જોગવાઈમાં પણ જે 18-2-11 ની જે જોગવાઈ છે ને એમાં પણ ખાનગી ટ્યુશન નિષેધ થાય ખાનગી ટ્યુશન નિષેધ છે 28 નંબરમાં આરટીઈ 9-28 કોઈ પણ વ્યક્તિ 28માં નિષેધ પ્રકારનો ખાનગી ટ્યુશન કરવાનું જ નથી અને જો તમે ખાનગી ટ્યુશન કરતા પકડાવો છો તો કોઈ પણ પ્રકાર તપાસ કાર્ય પદ્ધતિ આચર્યા વિના તમને બરતરફ તમને સસ્પેન્ડની સાથે સાથે સીધા ફરજિયાત નિવૃત્તિ પણ લેવડાવી શકે છે કાં તો રૂખસદ પણ આપી શકે છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ શકે છે અપેક્ષિત નથી કદાચ તમારા પૂછાય થોડા પ્રશ્નો તમારા ના ઓબ્જેક્ટ મત ના હોય તો એક પણ પ્રશ્ન નહીં આવે એનો સિલેબસ માં નથી સગારે હા એટલા માટે ખોટી મહેનત આપણે એના તરફી કરવી એના કરતા બે ના ભાઈ ના અમાર ઘણા મિત્રો હાઈસ્કૂલ ના એચમેન આચાર્ય બનવા માટે જોડાયેલા હોય એટલે એ મિત્રો ને એનો લાભ મળી જાય હું એમ નથી કહેતો કે આ ઇમ્પોર્ટન્ટ નથી પણ અમારા માટે જોઈ છે કે એના માટે વાત છે બિલકુલ
તમે એની માટે જરૂર નથી પણ હાઈસ્કૂલનું ટ્રેનિંગ માટે જે એટલા માટે ટોપિક લેવડાવી છે ૭૪ એટલે એ મિત્રોએ લેવાની જરૂર નથી કદાચ ક્યાંક સરકાર આગળ જતા મારા માટે સ્પેસ કરી અને આપી દે કસ્તો અનુભવ કરાવનાર આપની શિક્ષક પણ ઈઆઈ માટે અથવા વર્ગની પરીક્ષા આપી શક્યો હતી તમને ચોક્કસ પોઈન્ટ લાગશે ચલો બે દિવસ બધા મિત્રો અમે પણ બે દિવસ સુધી તમારી સાથે જોડાઈ અને કાયમી જોડાયેલા રહેશે એ અપેક્ષા પણ રાખું છું. આપનો પણ ફરીથી સાહેબ ખૂબ આભાર માનું છું અને ગમે ત્યારે જરૂર પડે ત્યારે આશા રાખું છું. ઉદાહરણો પણ જોઈ લીધા બેગમ બિહારસિંહ પરિવાર થકી મારા સાણંદા અને એસઆઈ તરીકે પ્રશાંતભાઈ નો ખૂબ આભાર અભિનંદન. ભાઈ આ બહુ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. પ્રશાંતભાઈ આગળની પરીક્ષામાં થોડી પ્રોબ્લેમમાં નતા હતા આપણા ક્લાસ નો ઓફિસર હોત. અત્યારે અપેક્ષિત છે એમાં તો જનકભાઈ એક વિનંતી હતી બધા બધી ખુબ ખુબ શુભેચ્છાઓ તમને પણ કે ક્લાસ વન સુપર ક્લાસ વન બનો પણ સૌને સાથે લઈને બનશો એવી અપેક્ષા રાખું છું. જનકભાઈ એક વિનંતી હતી.